નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ. હું છું નિશિત. આઠમી વખત ડેપ્યુટી સીએમ નીતિન પટેલે બજેટ રજૂ કર્યું. 2,17,000 કરોડનું આ બજેટ. બજેટ ઉપર આજે ચર્ચા કરવી છે. એટલા માટે આ ચર્ચા કરવી છે કારણ કે આપ સૌ કોઈ પણ ઇચ્છતા હશો કે આ બજેટ તો રજૂ થયું, સમાચાર પત્રોમાં આવતીકાલે આવશે, ન્યૂઝ ચેનલમાં અત્યારે આવી રહ્યું છે, પરંતુ કોને શું લાભ મળ્યો છે, કઈ રીતના આ બજેટને જોવું પડે, કેવી રીતના સમજવું, એ તમામ સવાલોનો જવાબ આજની આ ડિબેટમાં આજના નિષ્કર્ષ પર પહોંચીશું. ગુજરાત બજેટના ચર્ચાની શરૂઆત કરીએ. ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે સ્ટુડિયોથી કેટલાક મહાનુભવો. દિલીપભાઈ ગોહિલ જોડાયા છે, વરિષ્ઠ પત્રકાર. મારી સાથે હિમાની બક્ષી જોડાયા છે, ઇકોનોમિસ્ટ છે, અર્થશાસ્ત્રી છે. વિપુલભાઈ પંડ્યા જોડાયા છે, સામાજિક કાર્યકર છે. ભરતસિંહ ઝાલા જોડાયા છે, ખેડૂત અગ્રણી છે. મનહરભાઈ પટેલ કોંગ્રેસ નેતા જોડાયા છે અને યજ્ઞેશ દવે ભાજપના નેતા જોડાયા છે. સૌથી પહેલા યજ્ઞેશભાઈ, આ બજેટની પહેલી પ્રતિક્રિયા શું છે આપની? પહેલી પ્રતિક્રિયા જોવા જઈએ તો આ વખતે આ બજેટ જે ખરું એ ખેડૂતલક્ષી બજેટ કહી શકાય એને, કારણ કે સેન્ટ્રલમાં પણ તમે જુઓ તો ખેડૂતો માટે 2.93 લાખ કરોડ જે ફાળવ્યા કરોડ રૂપિયા, એ પ્રમાણે આજે ગુજરાતની અંદર પણ ખેડૂતોના ઉપર વધારે ભાર મૂકવામાં આવ્યો. સાથે સાથે ખેડૂતની પ્રોડક્ટ એની એને જે સંગ્રહ માટે જે એના કોલ્ડ સ્ટોરેજ છે એ બનાવવા માટે, ઘણી બધી વસ્તુઓ માટે, એની આનુષંગિક સાધનો માટે પણ વધારે ભાર મૂકવામાં આવ્યો. એટલે પ્રથમ વખત ગુજરાતની અંદર એક ખેડૂત પ્રધાન બજેટ કહી શકાય આ વખતે, એ પ્રથમ પ્રતિક્રિયા ની આપી શકાય. બિલકુલ, ભરતસિંહજી સાચું કહી રહ્યા છે. યજ્ઞેશભાઈ, થોડા ઘણા માત્ર અમારી માગણી તો કે ગુજરાતનો જે 54 લાખ ખેડૂતો છે એની પાસે જે 50% બજેટ ફાળવવાનું હોય એના બદલે માત્ર 4-5% જેવું બજેટ ફાળ્યું છે. યજ્ઞેશભાઈની વાતમાં થોડુંક દમ છે કે માત્ર ગુજરાતની અંદર 5,000 ગાયોને અને 5,000 ખેડૂતોને ધારિયા બનાવવા માટેનું બજેટ વધાર્યું છે. ખેડૂતોના દેવા નાબૂદી, ઉત્પાદનના પૂરા ભાવ, આપઘાત કરેલા ખેડૂતો પરિવારને, પતિ પત્નીને, બાળકોને જીવન નિર્વાહ માટે કોઈ યોજના નથી કરવામાં આવ્યું. બીજી મારે વસ્તુ એ કહેવાની મતલબ છે કે આ બજેટની અંદર એક કામ સારું કર્યું કે ગરીબોને તુવેરની દાળ આપવામાં આવશે, હડેલા ઘઉં આપતા હતા એ આપવામાં આવશે, પરંતુ જે રાષ્ટ્રીય અન્ન સુરક્ષા જે કાયદો છે એના અમલીકરણ માટે બજેટમાં કોઈ વાત નથી. એટલે મારો કહેવાનો મતલબ છે કે 6.5 કરોડની જનતાને રાઇટ ટુ ફૂડ, રાઇટ ટુ વર્ક, રાઇટ ટુ હેલ્થ અને રાઇટ ટુ એજ્યુકેશનની કોઈ વાત આવતી જ નથી. ગયા વર્ષના બજેટની અંદર 2,21,000 કરોડ હતું, આ વખતે એટલું બજેટ છે, આમથી આમ કર્યું છે. બીજું કે ગયા વર્ષના બજેટની અંદર તમે ક્યાં શું કર્યું એ તો કોઈને ખબર નથી. આદ્ય સૂત્ર રૂપિયો ક્યાં આવ્યો અને ક્યાં વાપર્યો એ કોઈ ખબર નથી. રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષણ, આરોગ્ય, રોડ રસ્તાના ઠેકાણા નથી, ગામડાની અંદર ખેતરથી ગામ જવા માટેના રસ્તાના ઠેકાણા નથી. એટલે માત્ર 5,000 ગાયોને 900 રૂપિયા દર મહિને આપવામાં આવશે અને 5,000 ખેડૂતોને જો પતરાવાળા ઢાળિયા બનાવાય છે તો 30,000 રૂપિયામાં આવશે, તો 30,000માં ઢાળિયું ન બને અને 900 રૂપિયામાં ગાયનું ખાણ પણ ન આવે. પણ તેમ છતાં સારું છે, 15 લાખ જે ખરા, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના આજ સુધી વખાણ કરતા હતા, હિંમત બંધ કરવી પડી. તેમ છતાં પાછલી બારીએ 1,100 કરોડ રૂપિયા ખાનગી વીમા કંપનીને આપવા માટે એમને બજેટમાં જોગવાઈ રાખી. એટલે અંડા ગંડા વાળું બજેટ છે. આમને તો ભગવાન શિવ કોઈ ન પગે. બાકી મારા મત પ્રમાણે ખેડૂતોના હિતમાં એગ્રીકલ્ચર પોલિસી સુપ્રીમ કોર્ટનો આદેશ હોવા છતાં બીજા રાજ્યોમાં જે પોલિસી છે એ તપનીય પોલિસી નથી. અચ્છા, હિમાનીજી આપ કઈ રીતે આ બજેટને જોઈ રહ્યા છો? પહેલી વસ્તુ એમ કરું કે 2,17,000 કરોડ બજેટ છે. ગયા વખતે જ્યારે આપણે 2 લાખ કરોડને ક્રોસ કર્યા ત્યારે આપણે બહુ જ એની વાહવા કરી હતી. એક વસ્તુ સીધી સમજવી પડે કે ગયા વર્ષે આપણે એવું ધારી લીધેલું કે 14% જે જીએસટીનું કમ્પન્સેશન મળવાનું છે એટલે મળશે, એટલે આપણે દિલ ખોલીને ખર્ચ કરીશું. આ વખતમાં બજેટમાં એવું લાગે છે કે સરકારને ક્યાંક સમજ પડી ગઈ છે કે એ રેવન્યુ કમ્પન્સેશન પૂરું આવશે નહીં. એટલે માત્ર એટલે 2,02,000 કરોડથી હવે 2,17,000 કરોડ, એટલે લગભગ 7% આસપાસનો ગ્રોથ કહેવાય. અને જ્યારે આપણે એમ રિસેશનની વાત કરતા હોઈએ, રોજગારી નથીની વાત કરતા હોઈએ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોટલનેક્સની વાત કરતા હોય ત્યારે આઈડિયલી વધારે હોવું જોઈએ. પણ ગુજરાતને જે ફટકો અત્યારે પડી રહ્યો છે કે જે સેન્ટર પાસેથી જે નાણું આવવાનું હતું એ નથી આવ્યું અને નહીં આવે ભવિષ્યમાં, એની શંકાઓને કારણે બજેટમાં ક્યાંક એક્સપાન્શન નથી થયું એવું લાગે. આ પહેલી વસ્તુ. બીજી વસ્તુ કદાચ હું અત્યારે જ કરી દઉં કે એક આવો ફાળ ઊભો થયો છે કે બજેટને આપણે ઇલેક્શનના કાઇન્ડ ઓફ અ મેનિફેસ્ટોની જેમ વાપરી લઈએ છીએ કે યોજનાઓની અનાઉન્સમેન્ટ કરીએ છીએ, પણ ક્યાંક બજેટનું ટેકનિકલ વસ્તુ આપણે ભૂલી જઈએ છીએ. એટલે
યોજનાઓ સારી છે, હોવી જોઈએ, ખેડૂતો વિશે વિચારવું જોઈએ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે વિચારવું જોઈએ, પણ બજેટ એ એક જ માધ્યમ નથી. એના માટે બજેટમાં ફિસ્કલ ડેફિસિટ ઉપર, કમ્પ્લાયન્સીસ ઉપર, આર્થિક સુધારા ઉપર પણ ભાર જે મૂકવામાં પહેલા આવતો હતો એ ક્યાંક મને આ વખતે ખૂટતો લાગ્યો. દિલીપભાઈ, આપ કઈ રીતે આજના બજેટને જોઈ રહ્યા છો? હિમાનીબેને વાત કરી ને એનાથી હું શરૂઆત કરવા માંગતો હતો અને એ વાત એમની સાચી છે. આ વખતે નીતિનભાઈ પાસે બહુ કોઈ સ્કોપ જ નહોતો. એક તો કેન્દ્રએ જે 15મું નાણાં પંચ આવ્યું પછી 1% ઘટાડ્યો છે બધા રાજ્યો, એટલે ગુજરાતને પણ 1% ઘટ્યો છે, અને જે મળવાનું છે એ બી નથી મળ્યું. એ આવક ઘટી છે, ગુજરાતની પોતાની જીએસટી ની આવક ઘટી છે સ્ટેટની, કારણ કે બધા સ્ટેટની ઘટી છે, જે ડાઉન થયું છે. એટલે લગભગ 12-14 હજાર કરોડ તો ત્યાં ઓછા થઈ જવાના છે. એટલે વાપરવા માટેનો કોઈ સ્કોપ જ નહોતો. તમારી પાસે વધારે પૈસા છે જ નહીં તો તમે વાપરવાના ક્યાંથી? એટલે તમારે જૂનો હિસાબ જ આમ તેમ કરવાનો હતો, અને જે ફુગાવાના દર પ્રમાણે થોડું ઘણું બજેટ વધે એટલું 7% બજેટ વધ્યું છે. પણ હું છે ને છેલ્લા, આમ તો કાયમ દરેક બજેટમાં, પણ છેલ્લા 3-4 વર્ષથી હું જોઈ રહ્યો છું કે એકાદ બજેટ ગુજરાત સરકારનું એવું આવશે ખરું કે જે ફોકસ સાથે આવે. શા માટે કે નરેન્દ્ર મોદી જ્યારે ગયા કેન્દ્રમાં અને ગયા સૌથી પહેલા ને જાહેરાત કરી કે હું નર્મદા યોજના પૂરી કરી દઈશ, આપણને ખ્યાલ આવી ગયો હતો હવે નર્મદા યોજના પૂરી થશે, કોન્ક્રીટનો બંધ તો બનશે, દરવાજા નાખવાની મંજૂરી મળશે, બંધની પણ મંજૂરી મળી જશે એ ખાતરી હતી તમારી પાસે. એની પછી 15થી તમે કહો તો 5 વર્ષ હતા, 5 વર્ષમાં તમે આજે નર્મદા યોજનાને સંપૂર્ણપણે પૂરી કરી દીધી હોત, છેલ્લામાં છેલ્લા નહેર સુધીની. તો તમે કલ્પના કરો આજે ભર્યો છે ડેમ, આ વર્ષે કેટલો ફાયદો થયો હોત, અને પછી દર વર્ષે ભરાયો હોત. એવું કોઈ ફોકસ કે જેને આપણે પ્રાયોરિટી કહીએ એ આ બજેટમાં પણ અગેન જોવા નથી મળી. સૌની યોજનાને પણ એની સાથે ગણું છું, કારણ કે તમે 115 ડેમ ભરી શકો છો, કેવડી મોટી શક્યતા છે તમારી પાસે. તમે થોડુંક એની પાછળ, બાકીનું બધું નાનું મોટું છોડીને એની પાછળ લાગી ગયા હોત તો તમને બહુ મોટો ફાયદો થાત. એમાં તમને મોટો રાજકીય ફાયદો પણ થાય એમ હતો, કારણ કે તમે આખા સૌરાષ્ટ્રમાં 115 ડેમ ભરાઈ ગયા હોય તો લોકો જોવે તમને કેટલો ફાયદો થાય. પણ મને લાગે છે ફોકસ આ વખતે પણ ના જો, અને ફોકસ અને પ્રાયોરિટીનો મતલબ કે તમારે બીજે જરૂર પડે તો કાપો બજેટ, પણ આ બજેટ પૂરું કરો, કરો ને કરો. અને એ સિવાય મને એક જે ધ્યાનમાં ચડીએ, કેશુભાઈ જયારે આવ્યા ત્યારે એક યોજનાની જાહેરાત થઈ હતી, બહુ જગ્યા એ બહુ થયું હતું, ગોકુળિયું ગામ, ઘણા લોકોને યાદ હશે ગોકુળિયું ગામની યોજના શરૂ કરી હતી. અને એ ગોકુળિયું ગામની યોજના આ જ હતી જે આજે માદરે વતનની કરી છે કે આપણા એનઆરઆઈ જે સમૃદ્ધ થયા છે એ આપણને મદદ કરે, સરકાર એમાં સહાયરૂપ થાય અને આપણા ગામ ગોકુળિયા થઈ જાય. એ માટે કેશુભાઈ વિદેશ પણ ગયા હતા, વિદેશ ગયા એમાં એની સત્તા પણ જતી રહી, એટલે એની સત્તા જતી રહી અને 25 વર્ષ પછી ગોકુળિયું ગામ થયું. ખબર નહીં કેટલા ગોકુળિયા ગામ થયા હશે. અને ફરીથી એ જ યોજના આજે માદરે વતન આવ્યું ને એમાં કેટલા 200 કરોડ સરકાર આપશે, એની સામે 50% એ સરકારે કહ્યું છે, બીજા 200 કરોડ કદાચ દાતાઓ ના આવશે. 400 કરોડ રૂપિયામાં હવે કેટલા બાકીના ગોકુળિયા ગામ થશે, એટલે મને લાગે છે એ યોજના આખી નવા નામ સાથે ફરીથી આવી. પણ આટલું બધું ફોકસ કરવા છતાં ગોકુળિયું ગામ 25 વર્ષે કેટલા થયા અને હવે કેટલા થશે એ આપણે વિચારવું રહેશે. વિપુલભાઈ, આપની શું પહેલી પ્રતિક્રિયા છે? મને એવું લાગે છે કે આ વખતના બજેટમાં જે છે ખેડૂતો કેન્દ્ર સ્થાને રહ્યા છે, એના પર થોડો ફોકસ કરાયો છે. એટલા માટે કે સતત ખેડૂતોનું આંદોલન ગુજરાતમાં ચાલી રહ્યું છે, એને પરિણામે આ જે છે દેખાય છે બજેટમાં એની અસર. પણ એ ખેડૂતો આજે એ લેન્ડ હોલ્ડર છે, ખાસ જે ખેતી કરનારા છે એ તો ખેત મજૂરો છે, અને એ 70 લાખથી પણ વધુ ખેત મજૂરો આજે ગુજરાતમાં છે. એ ખેત મજૂરોને એમને લઘુત્તમ વેતન પ્રમાણે, એમના કાયદા પ્રમાણે એમનું વેતન મળે એના માટેની કોઈ જોગવાઈ, અને ખેડૂતો આ ખેત મજૂરોના કલ્યાણ માટેની કોઈ જોગવાઈ આ બજેટમાં નથી. મારે એક વાત તો એમાં કેવી છે, બાંધકામ શ્રમિકો માટે આ વખતે 2 સારા સમાચાર છે. એક જે અમારી માંગણી હતી કે જે બાંધકામ મહિલા શ્રમિકો છે એને પ્રસૂતિ સહાય જે છે દર મહિને 5000 રૂપિયા આપવી જોઈએ, જે સુપ્રીમ કોર્ટના જજમેન્ટ પ્રમાણે મોડેલ વેલફેર સ્કીમમાં એ છે, એ આ વખતે સરકારે લઈ આવી. એટલે એના માટે અમને આનંદ છે, અભિનંદન સરકારને કે મોડે મોડે પણ તમે આ વસ્તુ લાયા. એનાથી એક આદિવાસી મહિલા શ્રમિક બાંધકામમાં કામ કરતી હશે, પ્રેગ્નન્ટ હશે, તો એને જે છે 20-25 હજાર રૂપિયાની સહાય મળશે. પણ મારે એ કહેવું છે કે આ પૈસા છે એ તો સરકારના છે નહીં, કામદારોના છે, કારણ કે વેલફેર બોર્ડ છે, અને એમાં સરકાર તેમ છતાં પણ ઊણી ઉતરી છે. એટલા માટે કે અમે એવું કહેતા હતા કે દરેક બાંધકામ શ્રમિકને મકાન સહાય મળવી જોઈએ, સરકારે એ નથી કર્યું. અને જે રાજ્યના લગભગ 2.5 કરોડ અસંગઠિત મજૂરો છે,
એના પર ફોકસ નથી થયું. ઓકે, એક બ્રેક માટે રોકાઈએ. મનહરભાઈ નો પ્રતિક્રિયા લેવાની બાકી છે. એક નાનકડો બ્રેક લઈ અને બ્રેક બાદ આ ચર્ચાને આગળ વધારીએ. તો બજેટ વિશે મુદ્દાસર વાત કરીશું, ચર્ચા કરીશું. તે પહેલા મનહરભાઈ પટેલ, કોંગ્રેસ નેતા, આપણી સાથે જોડાયા છે, તેમની પ્રતિક્રિયા લઈ લઈએ. મનહરભાઈ, ઓકે, પણ મને એમ લાગે છે કે હું બક્ષીબેન સાથે હું સંમત છું કે કંઈ પણ બજેટ આવે એને આપણા એક ફિગરો આવે અને ફિગરો આવે અને આપણે ચર્ચાઓ કરીએ, પછી કદાચ બહુ તો આપણે જાતે જાતે ગયા બજેટ સાથે એને કમ્પેરિઝન કરીએ. એ લોકો તો નથી કરતા, કારણ કે એ લોકો આગલી વસ્તુ કહેતા નથી કંઈ, પણ આપણે કરીએ છીએ ચર્ચા કરતા કરતા કે ભાઈ પહેલા દાખલા તરીકે એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર એમને 35 કરોડ આપ્યા હતા, આ વખતે કંઈક 30-34 કરોડ આપ્યા. તો આવી રીતે કમ્પેર કરીએ, પણ મૂળ વાત એ છે કે શિક્ષણ, આરોગ્ય અને ખેતી વિષયક વસ્તુ આપણે આ અત્યારની એક વર્ષના ગયા વર્ષની જે પરિસ્થિતિ હતી એને લઈને આપણે બજેટ મૂકીએ છીએ. એટલે આયામ પાયામ આપણે ગયા વર્ષના લઈએ તો ગયા વર્ષમાં આ દેશનો, આ રાજ્યનો ખેડૂત કેટલો દુઃખી હતો, કયા પ્રશ્નોથી પીડાતો હતો, આ વિદ્યાર્થી કેટલો પીડાતો હતો, કયા પ્રશ્નોથી પીડાતો હતો, કયા પ્રશ્નો એની જરૂરિયાત હતી, એની અવકાશ શું હતો, એની સામે તમે યુવાનો કે મહિલાઓની જરૂરિયાત શું હતી, એની સામે હું ગામડાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર શું હતું, શહેરનું શું હતું, આ બધી વસ્તુ ગયા વર્ષને ધ્યાને લઈને આપણે મુકાતું હશે. પણ મને એક કહેવાનું મન થાય કે મને એક હમણાં એક શિક્ષકે કીધું કે ભાઈ અમને વર્ગખંડમાં રહેવા દો. 27 પ્રકારના સાહેબ કામ જો શિક્ષકને આપવામાં આવે તો ગમે એટલું બજેટ આપણે ફાળવશું, પૈસા ફાળવશું, ગમે એટલા રૂપિયા આપશું શિક્ષણને, પણ આપણું શિક્ષણનો બજેટ ઊંચો આવવાનો નથી નથી નથી. એને વર્ગખંડમાં રહેવા દો. પોતાની ફરજ છે, જેમ સીમા ઉપર જેમ સૈનિકને તમે ત્યાંથી ઉઠાવી લેશો તો તમારો સીમાડો જેમ તમારો બદલી જશે કે સીમાડો તમારો ભ્રંશ થઈ જશે, એમ આપણો જો સમાજમાંથી રહેલો શિક્ષક, વર્ગખંડમાં રહેલો શિક્ષક, ચાર દિવાલ પર રહેલો શિક્ષક, જો એને ત્યાંથી ઉઠાડી મૂકશો તો સમાજ ભટકી પડશે અને આપણી નવી પેઢી નહીં બની શકે. એટલે એક તો મારી લાગણીસભર વાત છે આ કે ખેડૂતોને જે રીતે તમે જુઓ જવાની નજરિયાથી અપારદર્શકતા, મતલબ પારદર્શક નહીં અને બજેટો આપો છો, એમ વિદ્યાર્થીને અને વર્ગખંડને પણ તમે મૂંઝવી રહ્યા છો. અને બીજી વસ્તુ એ આરોગ્યની વસ્તુ, સાહેબ મારી પાસે એક ડિજિટ છે, ઘણા બધા એવા જૂઠા ફિગરો સામે આવે છે. આ વિધાનસભામાં રજૂ થયેલી વાત છે કે ગુજરાતના 1474 માંથી માત્ર 100 પ્રાથમિક આરોગ્ય ઉપર એકેય ડોક્ટર નથી, 100 ઉપર તો એકેય ડોક્ટર નથી, અને 54% એવા પીએચસી સેન્ટર છે કે જ્યાં આગળ એક ડોક્ટરની સાથે નોકરી કરે છે અને એની એ ફરજ નિભાવે છે અને એનો ફાયદો લે છે. આ મુદ્દો એટલા માટે મેં તમને કીધો કે રાજ્યની અંદર આપણે 11474 ડોક્ટર, એક ડોક્ટર છે, વ્યક્તિ એક ડોક્ટર છે, જે દેશની અંદર 28મો ક્રમ ગુજરાતમાં છે. તો આ જે વસ્તુ છે એને લઈને આપણે બજેટમાં કંઈ પ્રદાર્પણ કંઈ થયું છે, એને લઈને કંઈ ચર્ચા થઈ છે, એને લઈને બજેટ આપ્યું છે? આવી વાતો હું તમને અનેક કહું, પણ કહેવાનો મતલબ એ છે કે જ્યારે બજેટ જ્યારે અપાય છે ત્યારે ગયા વર્ષના અનુભવ કેમ નથી આગળ મૂકવામાં આવતા, માત્ર ને માત્ર ચૂંટણી લક્ષી અને માત્ર ને માત્ર અમારી વાહભાઈ કરવા માટે? તો ગુજરાત 25 વર્ષથી બજેટ આપો છો, તમારી પાસે 25 વર્ષનો અનુભવ છે, 25 ગણો અનુભવ છે, તો 25 ગણા અનુભવની અંદર માત્ર સાહેબ તો 8 વર્ષથી આપે છે, એનો 8 ગણો અનુભવ છે, તો છતાં તે અંદર કેમ એવું બોલવું પડે કે પારદર્શકતા નથી, કેમ એવું બોલવું પડે આપણે કે આ ખેડૂત લક્ષિત છે, આ લક્ષિત છે? અરે ગુજરાતનો એક નાગરિક લક્ષી હોવું જોઈએ. ઓકે, ઠીક છે ઝાલા સાહેબ. આમ તો યજ્ઞેશભાઈ કહી રહ્યા છે અને વિપુલભાઈ પણ કહે છે કે થોડું ફોકસ ખેડૂતો ઉપર થયું છે. આપ માનો છો કે ફોકસ આ બજેટમાં થયું છે? કારણ કે આમ તમે જો જાહેરાતો જોવો અથવા તો નીતિનભાઈ પટેલે જે કીધું છે તો લિસ્ટ તો બહુ લાંબો છે, કારણ કે ખેડૂત આંદોલનો 1/4/2016 ખેડૂતો એટલા બધા નિરાશ છે કે રોજે રોજ રેલી, ધરણા, હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ સુધી ખેડૂતો લડતા જ્યાં છે. અને ખેડૂતોનો જુસ્સો તોડવા માટે માત્ર પહેલાં 6000 રૂપિયા આપ્યા, પછી 4000 રૂપિયા આપ્યા, 300 આપ્યા, હવે ગાયના નામે પાછા ફરીથી ગૌ ભક્તની વાતો કરી છે. પણ પહેલાં કરતાં માત્ર 2% જેવો ફાયદો થયો છે, બહુ મોટો ફાયદો નથી થયો. અમારી સ્પષ્ટ માગણી છે કે ગુજરાતની અંદર જે સાબે કીધું, ખેડૂતો અને ખેતી સાથે સંકળાયેલો જો 70% વર્ગ હોય તો બજેટમાં 50% રકમ, ટોટલ બજેટની 50% રકમ ફાળવવાની અમારા ખેડૂત આંદોલનની માંગ છે. એગ્રીકલ્ચર પોલિસી બનાવવાની માંગ છે અને કૃષિ નીતિ બનાવવાની, કૃષિ આયોગ બનાવવાની વાત છે. એ બાબતમાં કોઈ ધ્યાન જ નથી આપ્યું. એટલે મારા કહેવા પ્રમાણે સરકારે આ બજેટની અંદર જે બેને કીધું કે ગયા વર્ષ કરતા 2000, 5000, 7000 કરોડ આમ તેમ કર્યા છે, પરંતુ દેશનો જે ખેતી અને ખેતી સાથે સંકળાયેલો મધ્યવર્ગ કે મચ્છીમારો માટે પણ થોડી ઘણી આર્થિક સહાયની વાત કરી છે. પણ સાહેબ આ મળતી વખતે લે કાકા ખીચડી એવી વાત થઈ છે કે ગુજરાતની અંદર 140% વરસાદ થયો છે. સરકાર સંપૂર્ણપણે એમ કહે છે કે ગુજરાતના ખેડૂતોને નુકસાન થયું છે. 54 લાખ ખેડૂતોને સરકારે 4000 રૂપિયાની સહાય આપી છે. તો ખેડૂતોના દેવા નાબૂદી માટે બજેટમાં કેમ જોગવાઈ ન કરી? મારો એક ટૂંકો સવાલ છે કે હું આમાં એક મુદ્દો ઉમેરું, એક આંકડો તમને આપું.
કૃષિ એટલે એગ્રીકલ્ચર અને અલાઇડ એક્ટિવિટી જે હેડ હેઠળ આજે બજેટમાં આંકડો આપ્યો છે એ 7423 કરોડની જોગવાઈ આપી છે. આ જ હેડની હેઠળ ગયા વર્ષનું બજેટ જો તમે જુઓ તો એમાં 8394 કરોડ હતા. એટલે કોઈ પણ દ્રષ્ટિએ અને આપણે કૃષિ કેન્દ્રિત કહેવું એ દુઃખની વાત છે, કારણ કે તમે ગયા વર્ષ કરતા આ વર્ષે ઓછું આપ્યું છે. કેન્દ્ર ગણો કે આ ગણો, કેન્દ્ર સાંભળો પાછું આ લોકો. બીજી વસ્તુ તમને કોઈને ખ્યાલ આવ્યો હોય આપના દ્વારા કહેવા માંગુ છું કે પ્રધાન એક મિનિટ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત 3 વર્ષમાં તમે 20,000 કરોડ રૂપિયા ખાનગી વીમા કંપનીને આપી દીધા અને ચાલુ વર્ષે એમ કીધું કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ધોખા સાબિત થઈ એટલે યોજના બંધ કરી દીધી. તો 1100 કરોડ રૂપિયા એમના મરે ત્યાં આપવા માટે તો એ પૈસા ખાનગીમાં રાખ્યા. અચ્છા, યજ્ઞેશભાઈ પાસે જવાબ લઈશું. આમ તો એ પૈસા ખાનગીમાં શા માટે? યજ્ઞેશભાઈ મને લાગે છે આમ આંકડા એકત્ર કરીને રાહ જોઈએ. હું સમજો છું કે પેલી બેંકો તો હજી આગ્રહ રાખશે જ વીમો લેવા માટેની. તમે લોન લેશો તો પ્રીમિયમ તો ભરવું જ પડશે. નથી થયું નહીં મરજિયાત કરે નહીં લોન વાળું બેંકો માંગશે. ના ના ના, લોન વાળું જ મરજિયાત કરે. 1100 કરોડ કોને આપશો તમે? 1100 કરોડ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના તમે બંધ કરી દીધી તો કોને હાથું ફાળવા? અચ્છા ઠીક છે, જવાબ લેશો. એક બ્રેક માટે રોકાય છે અને બ્રેક બાદ યજ્ઞેશભાઈ રાહ જોઈ રહ્યા છે. મેં કીધું એમ આંકડા એકત્રિત કરી રહ્યા છે કે ભાઈ જૂનું બજેટ નવું બજેટ, તો હમણાં મસ્ત આંકડા આપવાના છે યજ્ઞેશભાઈ. ક્યાંય જતા નહીં, એક નાનકડા બ્રેક માટે. બ્રેક પહેલા મેં કહ્યું હતું કે ભાજપ નેતા યજ્ઞેશભાઈ આંકડા એકત્ર કરી રહ્યા છે. આમ તમે જો ચર્ચામાં તમે જોયું હશે કે આમ વ્યસ્ત હતા એ મોબાઈલમાં. એટલે યજ્ઞેશભાઈ આમ તો જૂનું બજેટ નવું બજેટ એ ચર્ચા થઈ રહી છે, તમે કમ્પેર કરતા નથી. જે ગઈ વખતે કર્યું અથવા તો જાહેર કર્યું એની પણ ડિટેલ આપતા નથી. અને આ વખતે આમ તો નેટ 2%, આમ ઓવરઓલ ગણીએ તો 7% વધારો. એટલે આપ કોઈ સ્પષ્ટીકરણ આપવા માંગો છો? આ નેટ 2%, ઓવરઓલ 7% વધારો, પરંતુ જે પ્રમાણે એની ફાળવણી કરવામાં આવી છે એ ફાળવણી યોગ્ય રીતે, કારણ કે ગઈ વખતની જે ફાળવણીમાં જે તમે જોવા જાવ તો જે પ્રમાણે સરપ્લસ રહેતું હતું, જે સપોઝ કે ગઈ વખતે કે શહેરી વિકાસ માટે જે ફાળવ્યા તો શહેરી વિકાસમાં પૈસા ખૂટ્યા, ખેડૂતો માટે પણ પૈસા ખૂટ્યા હતા. આજે એ પરિસ્થિતિ જે કરીએ ન થાય એટલે જે જગ્યાએથી સરપ્લસ રહેલા છે એ જગ્યાએથી કરીને આ વખતે એક સમતોલ બજેટ આપવાનો નીતિનભાઈ પ્રયત્ન કર્યો છે. અને આ પ્રયત્ન જે ખરો એ કદાચ ગુજરાતની સુખાકારી માટે એક સફળ પ્રયત્ન હોય એવું કહી શકાય છે. અચ્છા, આપ ડિટેલ કહી રહ્યા છો કે એવી રીતે આમ એનું વહેંચણી થઈ છે, જરા સમજાવજો કઈ રીતે વહેંચણી થઈ છે. કેમ કે આમાં તો જો એક વાત યજ્ઞેશભાઈ છે કે તમે ક્યાં કઈ પ્રકારની વહેંચણી કરી છે, તો ગયા બજેટમાં પણ આ પ્રશ્ન હતો અને ત્યારે પણ અમે ચર્ચા કરી હતી ને. હજી એનો ઉકેલ મળે અથવા તો એ મડાગાંઠ ઉકેલાય ત્યાં બીજું બજેટ આવ્યું અને આપે ફરી એક વખત એ મુદ્દા વાઇઝ એની ફાળવણી કરી છે, તો આપ ફોકસ ક્યાં કર્યું છે, શું માનો છો ખેડૂતો પર? નહીં, ટોટલ જોવા જઈએ તો ટોટલ જે કરીને એ આ વખતે 2 આવક ઉપર વધારે ભાર મૂક્યો એમણે, એક મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચ, અરે મહેસૂલી પુરાંત પૂરો હિસાબ, એ બંને જે કરી એમાં જે 1,62,447 કરોડ રૂપિયા જે મહેસૂલી આવક જે આ વખતે આંકવામાં આવી, આ મહેસૂલી આવક જે કરી એ ગઈ વખતના જેટલી જ છે. પરંતુ એ મહેસૂલી આવકને આજે મહેસૂલી ખર્ચ જે ખરો એ મહેસૂલી ખર્ચ બી જે એની સામે વધતા જે ખરા એ માત્ર 789 કરોડ રૂપિયા, અરે 789 કરોડ જે ખરા એ વધે છે એની સામે. તો 789 કરોડ ની સામે બીજા ઉમેરવા કેવી રીતે, અને એના માટે એમણે જે કરો એ આ વખતે આકસ્મિક ફંડ અને જાહેર હિસાબ જે કરો એમાંથી પૈસા લઈ અને ટોટલ આખા બજેટની રચના કરવામાં આવી. અને આ બજેટની અંદર મેં પહેલા પણ કહ્યું કે જે ખેડૂતોના પાગે અને જે શું કહેવાય એમાં ગ્રામ્ય વિસ્તારમાં જે જોગવાઈઓ કરી એમાં રમતગમત, ખેલમહાકુંભ, પછી પ્રતિભાશાળી ખેલાડીઓ અને ગ્રામ્ય વિસ્તારની અંદર રમતગમતનો વિકાસ, પછી કલા સંસ્કૃતિ પાછળ પણ આ વખતે જે કરે એ 9 કરોડ રૂપિયા વાપર્યા જે ગઈ વખતે ઓછા હતા 6 કરોડ. આમાં હું યજ્ઞેશભાઈ એટલા માટે તમને ડિટેલમાં પૂછું છું, વીટીવી જે જોઈ રહ્યા છે એ ડિટેલમાં અથવા તો એ આંકડાકીય માહિતીમાં થોડા કન્ફ્યુઝ થઈ જશે. મારે એ સમજવું છે હિમાનીબેન પાસેથી એ સમજી. હિમાનીબેન જે યજ્ઞેશભાઈ કહી રહ્યા હતા આપ સાંભળી રહ્યા હતા, કન્ફ્યુઝન અહીંયા એ થઈ રહ્યું છે કે જ્યારે આંકડાનું આ ખેલ શરૂ થાય ને અને જ્યારે જ્યારે બજેટ આવે ત્યારે આ હંમેશા જોવાતું હોય છે. જે તજજ્ઞો છે આપ જેવા જે અહીંયા મહાનુભવો બેઠા છે એ સારી રીતે સમજી શકે છે, પરંતુ જે જનતા છે એને કદાચ આ ઊંડું ઉતરવા માંગતા નથી, એટલા માટે જ કારણ કે આ કન્ફ્યુઝનથી ભરેલું રહે છે એમની માટે. આપ કઈ રીતે સમજાવશો? ભાષામાં જો કહું કે છેલ્લા 10 વર્ષથી પણ વધારે સમયથી ગુજરાતનું બજેટ પુરાંતવાળું જ હોય છે. પુરાંત એટલે અહીંયા એમ કે હું જે મહિને મારી આવક આવે છે એમાંથી મારો મહિનેનો ખર્ચો કાઢું છું. હવે ઘર લેવું હોય તો મારે લોન લેવી પડે, પણ મારું કરિયાણાનો ખર્ચો તો મારી આવકમાંથી જ નીકળે છે. એમ ગુજરાત સરકારનું પણ જે દર વાર્ષિક મેં જે ખર્ચ નીકળે છે
પગાર છે, વ્યાજ ચૂકવણી છે, પેન્શન છે, આ બધું તો એના ખર્ચમાં એના આવકમાંથી નીકળે છે અને છેલ્લા ઘણા વર્ષોથી એ પુરાંત જ હોય છે, એટલે એને લઈને હવે આપણે આગળ બહુ મુદ્દો ઉઠાવવાની જરૂર જ નથી, કારણ કે આ સ્વાભાવિક છે. જ્યારે બીજું આવે છે કે જ્યારે લાંબા ગાળાનો ખર્ચ આવે, જેમ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર ખર્ચ કરવો કે કોઈ કેપિટલ એને એક્સપેન્ડિચર કહેવાય, એને માટે ગુજરાત સરકાર લોન લેતી હોય છે. એક વસ્તુ ગુજરાત સરકારની સારી પણ છે કે એમાં આપણું જે લોનનું જે ભારણ છે, આપણું જે ડેટ પબ્લિક જાહેર દેવું જેને કહીએ, એનું ભારણ આપણે બીજા બધા ઘણા રાજ્યો કરતા ઓછું છે. આપણે આપણી આવકના લગભગ 15-17% સુધી પહોંચી ગયા છીએ હવે, અને જ્યારે જ્યારે આમ તો 25% હોય તો પણ ચાલે એવું છે, એટલે એ એક ઘણું સારું પાસું છે અને ગુજરાત સરકારે એ જાળવી રાખ્યું છે. ચિંતા ક્યાં થાય છે, બે મુદ્દાની ચિંતા કરવાની છે કે આ જાળવી જે આપણે રાખ્યું છે એ કોના ભોગે. જીએસઆરટીસી ની જો વાત કરું, ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટેશન, છેલ્લા 10 વર્ષમાં લગભગ 600 કરોડ જેટલું સબસિડી આપણે એમને ચૂકવી નથી. એટલે કયો ખર્ચ નહીં કરીને જો દેવું નહીં કરવું એ બહુ સારી વાત નથી, આ પહેલી વસ્તુ. બીજી વસ્તુ જે ગુજરાત સરકારે ઘણા વર્ષોથી કરવાની છે અને સીએજીએ પણ આ વસ્તુ કહી છે, એ ડિવિડન્ડ પોલિસી. આપણે જાણીએ છીએ કે જીએસટી માંથી આવક નથી આવવાની, પણ આપણી જે પબ્લિક સેક્ટર કંપનીઓ છે એમાંથી જે આપણે એમને જે ડિવિડન્ડ ગુજરાત સરકાર કમાય છે, એ ડિવિડન્ડ ઘણી વખત 1-2% કરતા પણ ઓછું આવ્યું છે અને એની આવક આપણે બહુ જ ઓછી કમાઈએ છે. એને એફિશિયન્ટ બનાવીને એને માટેની આખી ડિવિડન્ડ પોલિસી ઘડવાની વાત છે, જે આપણે છેલ્લા ઘણા બજેટથી એને પાછા ઠેલવતા રહીએ છીએ. ત્રીજો એક મુદ્દો હું તમને આજે આંકડો, શહેરી વિકાસમાં 13,440 કરોડ ચૂકવ્યા છે અને આપણે બહુ જ સરસ વાત કરી એની, પણ એક મોટું વસ્તુ જે આમ જનતાને હવે જાણવાની જરૂર છે કે મારા શહેરમાં રોડ છે કે નહીં, રોડ બાંધવો. અટકાવવા માંગીશ, પરિણામીને આપ સાંભળી રહ્યા હતા અને તે આ બજેટને થોડી જે વાત કરી રહ્યા હતા, ટીકા કરી રહ્યા હતા, પરંતુ તેમ છતાં આપ ચર્ચાને આગળ વધારીએ. દિલીપભાઈ, પરેશ ધાનાણીને આપ સાંભળ્યું, સાથોસાથ એક સવાલ એ પણ પૂછવા માંગુ છું કે નવી કેટલીક યોજનાઓની જાહેરાત આ બજેટમાં કરવામાં આવી. કિસાન પરિવહન માટેની યોજના છે, પાંજરાપોળ માટેની, માછીમારોને માટેની કે એન્જિન ખરીદીમાં તેમને સહાય માટેની, તો આ આ યોજનાને આપ કઈ રીતે જુઓ છો, કેટલી અસર કરી શકે છે, સારી બાબત છે, પોઝિટિવ છે? એને સારી બાબત એટલા માટે બી કહી શકે, તમે પેલી વાત કરી હતી ને કે લોકો કેવી રીતે સમજે બજેટ, તો લોકોને આંકડામાં ન સમજ પડે, પણ પેલો શાકડારી વાળો કે છે મને છત્રી મળશે, પેલો જે માછીમારી કરવા જાય છે એવું કે મારું મશીન મારે બદલાવવું પડે એમ છે તો મને મશીન મળી શકશે. ખેડૂત વિચારતો કે હું એક સ્ટોરેજ, મારે થોડી જગ્યા છે ખેતરમાં તો હું એક નાનકડું ગોદામ જેવું બનાવું તો એમાં મને થોડીક સહાય મળશે. પછી એને દાખલા તરીકે હું મારું પોતાનું જ વાહન હોય એક ટેમ્પા જેવું તો હું પોતે વેચવા લઈ શકું પોતાનો માલ, તો એમાં એને લગભગ 50,000 રૂપિયા સુધીની વાહનની સગવડ મળી શકે. એટલે તમે આ યોજના પાછળ ઘણી વાર આ ઈરાદો હોય છે, તમે દરેક એક એક વર્ગને એમ લાગે કે મને આ મને આ મળ્યું. હવે એકચ્યુઅલી એમાં બજેટ તો ટોટલ કેટલું છે, તો કે ભાઈ આટલા 200 કરોડ ફાળવા છે, એમાંથી તમે કેટલાને મળશે, 200 કરોડ સુધી મળશે, પણ આંકડામાં ન સમજ પડે આવી જાહેરાત કરે ત્યારે મળે. હવે આમાં ઘણી વાર શું, દાખલા તરીકે પેલી ખેડૂત વાળી યોજના છે, તમે ગોદાઉન બનાવવા માટે તમને સહાય આપે, એ હું માનું છું સારી છે, કારણ કે તમે ત્યાં ગોદાઉન બનાવો તો સારું છે, પાક બગડી જવાની શક્યતા થોડીક ઓછી થઈ જાય. વાહન ખરીદવાની વાત આપણે એ રીતે જોઈ શકીએ કે થોડાક વાહનો ખરીદાય તો પેલું આડકતરું આપણે વાત કરીએ છીએ કે વાહન ઉદ્યોગ ઓવરઓલ આખા ભારતમાં ડાઉન છે, એમાં મામૂલી થોડો ઘણો સહાય મળી શકે. પણ પછી એમાં છે ને આવી યોજના આવે ત્યારે આ છત્રી, હવે આ છત્રી નો જે ઉત્પાદક હશે ને એને આ કોઈકને સૂચવું હશે, આ ધારાસભ્ય ને ધારાસભ્ય જઈને ભલામણ કરી એટલે આટલી છત્રીઓ ખરીદવામાં આવશે. આ બહુ ચોખ્ખો હિસાબ છે. એને નીતિનભાઈ બહુ આમ પાછા મજાકીય પણ છે, બધા બોલાવતા હતા, મને કદાચ કોંગ્રેસના કોઈ ધારાસભ્યને કહેતા હતા કે તમે મને મળવા આવ્યા હતા, તમારું સૂચન સ્વીકાર્યું છે, તમે તો આવી જાઓ ભાજપ અમારી ત્યાં, એવું બી કહેતા હતા. એટલે આપણે તો ધારાસભ્યને પૂછીને બજેટ નહીં બનાવો, ધારાસભ્યને પૂછીને બનાવશે આવું જ કહેશે, કે પોતાના તાલુકામાં જે કોઈક આવા હશે ને એને સૂચવશે તો એ તમે કરશે. તમે એવી રીતે બજેટ બનો કે ખેડૂતનો જે એની વાત બહુ સાચી છે એકચ્યુઅલી, કે શાકભાજી વેચતો હોય ને તડકામાં એને કોઈક દિવસ ન વેચાય તો બીજે દિવસે વેચવા જેવું શાક બચે નહીં, તો એનું કઈ બીજું વિચાર, તમે છત્રી આપો તો એનાથી કઈ થોડું શાક બગડવાનું રહી જવાનું છે. અરે છત્રી આપવાનો ઈરાદો આમ આપને સારો લાગશે, પણ એ આખી જે વ્યવસ્થા છે છત્રી ખરીદવાની એની બહુ મુશ્કેલી થાય છે. એના બદલે હું એમ કહું છું, તમે જે વાહન ખરીદવા માટે ખેડૂતને આપ્યો એવી યોજના લાવો કે ખરીદશે એનું પોતાનું વાહન થશે તો લઈ જશે, એ ગોદાઉન બનાવશે એમાં એને સબસિડી મળશે, પૂરી પૂરી રકમ ના આપો પણ તમે સબસિડી આપો તો એ બનાવશે ગોદામ, તો એને ચોમાસામાં
પોતાનો પાક નહીં વેચવો હોય, ભાવ ઓછો હોય ને ના વેચવો હોય તો સાચવી શકે છે પોતાનો માલ. એટલે આ પ્રકારની યોજનામાં થોડી કલ્પનાશીલતા લાવવી જોઈએ, એમાં ધારાસભ્યોની ભલામણની સાથે સાથે થોડા નિષ્ણાતો સાથે બેસીને તમારો પૈસો વપરાય ને યોગ્ય જગ્યાએ જાય તો મને લાગે છે લોકો આંકડામાં નહીં પડે પણ એને લાગશે કે અમને કંઈક મળે. એટલે આપણે આમ 8 કરોડની છત્રીથી થોડુંક ઉપર આવવાની જરૂર છે. 8 કરોડની જોગવાઈ કરી છે, ઇફ આઈ એમ નોટ રોંગ. એટલે 8 કરોડ રૂપિયા જે કોઈ ઉત્પાદક છે છત્રી વાળો, એને ફાયદો થશે બહુ ચોખ્ખો હિસાબ. આ વચ્ચે પેલી દાખલા એક બીજી મને નહીં સમજાય, પેલા કે શ્રમિકો માટે સાહેબે બહુ વાત કરી કે એ મળ્યું પછી કેમ છે ને એસટી માં એને કડિયાકણ, હવે નેત કડિયાકણ થી એસટી કેવી રીતે મળશે તમે એમને પૂછો એ વધારે સારી. જી એક બ્રેક માટે રોકાય વિપુલબેન, બ્રેક બાદ આ સવાલ પર આપણે પ્રતિક્રિયા લઈશું. વિપુલબેન એક નાનકડા બ્રેક માટે રોકાય. વેલકમ બેક, આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ. બજેટ પર આપણે ચર્ચા કરી રહ્યા છીએ. વિપુલભાઈ, શ્રમિકો માટેની યોજનાઓ જાહેર કરવામાં આવી હોય, સુવિધા જાહેર કરવામાં આવી હોય, કઈ રીતે જો છો, ફાયદાકારક છે ખરી? હમણાં જ આ પહેલી એક જે જાહેરાત થઈ છે કે આ વખતે બાંધકામ શ્રમિકોને જે શહેરમાં આવવા જવા માટે મફત બસ મુસાફરી માટે 50 કરોડ રૂપિયાની જાહેરાત કરી છે. મને એવું લાગે છે કે સરકાર પ્રસિદ્ધિ માટે આ જાહેરાત કરી રહી છે અને કદાચ હું એવું બી માનું છું કે મહાનગરપાલિકાનું ઇલેક્શન આવી રહ્યું છે અને જે છે કે ભાઈ આ શ્રમિકોને રીઝવવા માટે આ પ્રકારની જોગવાઈ કરી છે. મારી દ્રષ્ટિએ હું વર્ષોથી શ્રમિકો સાથે કામ કરું છું કે આ પ્રકારની માગણી ક્યારેય જે છે શ્રમિકોએ કરી નથી. અને બીજું, અમારા બાંધકામ શ્રમિકો છે એ જે છે જે બાંધકામ જે સ્થળો ચાલતા હોય ત્યાં કોઈ બસ સુવિધા એને મળે પણ નહીં, એટલે તો સટલિયામાં સાયકલમાં અને ટેમ્પામાં એમાં જ આવતા જતા હોય. એટલે મને લાગે છે કે આ જે જોગવાઈ છે એ કોઈ એનો અર્થ રહેતો નથી. હા, એક વસ્તુ જો એ લોકોએ કરી હોત કે દાહોદ પંચમહાલના આદિવાસી પટ્ટામાંથી જે શ્રમિકો અહીંયા શહેરમાં કામ કરવા આવે છે એને જો તમે મફત મુસાફરીની, એટલું નહીં, અમે એકવાર એવી માંગણી કરી હતી કે એ લોકોના પોટલા માટેના લગજ ચાર્જ જે છે કંડક્ટર લેતા હોય છે તમે એ માફી કરી દીધી હોત તોય મોટો ફાયદો થાત. કારણ કે અમને ખબર છે કે એ જે છે એના માટે લોકો ત્યાં કંડક્ટર સાથે ઝઘડો કરતા હોય. તો આવી બી યોજના જાહેર કરી હોત તો ખરેખર લાભદાયક નિવડત. આ યોજના જે છે ખાલી છેતરામણી છે, પ્રસિદ્ધિ માટે છે. ઓકે, એક બ્રેક માટે રોકાઈ. બ્રેક બાદ મનહરભાઈ પટેલની પ્રતિક્રિયા લઈશું. કયા સારા મુદ્દાઓ મનહરભાઈ જોઈ રહ્યા છે અને પરેશ દાનાણીની પ્રતિક્રિયા પણ આપે સાંભળી તેના વિશે પણ થોડી ચર્ચા કરીશું એક નાનકડા બ્રેક માટે. વેલકમ બેક, આપણે ચર્ચાને આગળ વધારીએ. આમ તો આવા જ સમયે બ્રેક જ્યારે લઈએ ત્યારે બ્રેક પછી પણ ચર્ચા થતી જ હોય છે, એટલે એટલા માટે હું આપને કહી રહ્યો છું કે આપને થતું હશે કે આ બ્રેકમાંથી પાછા આવે પાછા ચર્ચા શરૂ કરી, ચર્ચા ચાલુ જ રહે છે પણ બ્રેક લેવો જરૂરી છે. મનહરભાઈ આપણી સાથે જોડાયેલા છે. મનહરભાઈ, પરેશ ધાનાણીએ પ્રતિક્રિયા આપી, આપે પણ પહેલી પ્રતિક્રિયા આપી કે આવા બાબતોમાં હજુ ધ્યાન આપવામાં નથી આવ્યું. કોઈ સારી બાબત આપ જુઓ છો આ બજેટમાંથી કે કોઈ આ રાજ્યની જનતા માટે કોઈ સારી બાબત, પોઝિટિવ બાબત આખા બજેટમાંથી? સારી બાબતમાં મૂલવું એ પણ મને વ્યાજબી નથી લાગતું, પણ અમુક શબ્દો જે છેલ્લા 95 થી બજેટમાં હું જોતો આવું છું, એક શબ્દ હતો કલ્પસર. આ વખતે ચર્ચાના વિષયમાં કલ્પસર નથી, કેમ નીકળી ગયો, કેમ ડિલીટ થઈ ગયો ખબર નહીં પડતી. બીજો શબ્દ છે ડ્રીપ ઇરિગેશન. ટેકનોલોજી, એગ્રીકલ્ચરને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એગ્રીકલ્ચરનો ગ્રોથ વધારવા માટેનું સૌથી મોટું સાધન જેને માન્યું હતું એ ડ્રીપ ઇરિગેશન. નીતિનભાઈ આ શબ્દ જ બોલ્યા. નંબર ત્રીજું, બેટી બચાવ બેટી બધા નામે થોડી ઘણી વાત થઈ પણ એની અંદર જે 52-56% બજેટ જે એનું જાહેરાતમાં ખર્ચાતું હતું એટલે એમાંય આ વખતે વેઇટ ઓછો મૂકી દીધો કારણ કે એનું પરિણામ નથી મળ્યું. 366 કરોડ રૂપિયા એમને સિંચાઈને લગતા આયામ પાયામ ઉભા કરવા માટે, નાની તળાવડા, ગામ તળાવડા, ખેત તળાવડા વગેરે વગેરે બનાવવા માટે 366 કરોડ રૂપિયા આપ્યા, જેનું પાણી ઊંચું આવવા માટેની સરકારની એક યોજના વર્ષોથી 1961 થી કોંગ્રેસે જીએલડીસી બનાવ્યું હતું એ કામ કરતી હતી. આ 366 કરોડ રૂપિયા કોણ વાપરશે એનો કઈ આઈડિયા નથી કારણ કે એ મિનિસ્ટર એ ડિપાર્ટમેન્ટ તો બંધ થઈ ગયો છે. નંબર બે, મારી સમયનો અભાવ છે, મારે ક્લોઝિંગ કરવું પડશે, માફ કરશો મનહરભાઈ, સમયનો અભાવ છે અને આપણે નિષ્કર્ષમાં આ સમગ્ર ડિબેટને આપણે અત્યારે વિરામ આપીશું કારણ કે આપણે મુદ્દા તો ઘણા બધા છે ચર્ચા કરવા માટે, પરંતુ આ 1 કલાકના સમયમાં આટલા મહાનુભાવો સાથે તમામ મુદ્દા આવરી લેવાય પણ થોડું મુશ્કેલ બાબત છે. નિષ્કર્ષમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.